રોજ રોજ એકના એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આ નાસ્તો ટ્રાય કરો. એમાં બાળકોનો લંચ બોક્સ હોય કે પછી સવારનો નાસ્તો, આ નાસ્તો ફટાફટ 5 મિનિટમાં રેડી થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, મારી YouTube ચેનલ જલપાઝ રેસિપીમાં તમારું સ્વાગત છે. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે 1/2 કપ દહીં લઈશું. તો આમાં દહીં ખાટું હશે એટલું જ નાસ્તામાં મજા આવશે. હવે એમાં 2 નંગ જીરા સમારીને લીલા મરચાં એડ કરીશું. તો તમે તીખા જ ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરવા. નાની સાઇઝની 1 ડુંગળી એડ કરીશું. નાની સાઇઝનું 1 ટામેટું પણ ઝીણું સમારી એડ કરીશું. અને એની સાથે જ નાની સાઇઝનું 1 કેપ્સિકમ મરચું પણ આપણે સમારી અને એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં તમારે બીજા કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો તે પણ કરી શકો છો. તો શાકભાજીને દહીં સાથે આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. અને મિક્સ કર્યા બાદ આપણે હવે એમાં 1/2 કપ સૂજી એડ કરીશું. તો આપણે 1/2 કપ દહીં લીધું છે ખાટું, આપણે 1/2 કપ એમાં સૂજી એડ કરીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. જરૂર લાગે એમ આપણે એમાં પાણી એડ કરીશું. તો પહેલાં આપણે એને એકદમ સરસ મિક્સ કરી લઈએ જેથી કરી એમાં કોઈ લમ્સ ન રહે. અને હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો આપણે બીજું પાણી એડ કરીશું, પણ એક સાથે આમાં પાણી એડ નહીં કરીએ. હજુ આ બેટર જાડું લાગે છે તો આપણે થોડું પાણી બીજું એડ કરીશું એમાં અને તેને મિક્સ કરી લઈશું. તો બસ બેટર આપણે આવું જ રાખવાનું છે, ન વધારે જાડું કે ન વધારે આનાથી પાતળું. આ બેટર આપણું પરફેક્ટ છે. હવે એને ઢાંકી અને થોડીવાર માટે સેટ થવા દઈશું. સેટ થઈ જાય પછી પહેલાં કરતાં બેટર આપણું સહેજ ઘટ્ટ થયું હશે, કારણ કે સોજી સારી રીતે ફૂલી ગઈ છે. પણ બેટર આપણે આવું જ રાખવાનું છે. હવે એમાં મસાલા કરી લઈએ. તો એમાં સ્વાદ મુજબ મીઠું, થોડો ચાટ મસાલો એટલે કે 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી લઈશું. એની સાથે જ આપણે એમાં થોડા લીલા ધાણા સમારેલા એડ કરીશું અને આ બધી જ વસ્તુને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે. હવે બેટરને સારી રીતે મિક્સ કર્યા બાદ એમાં 2 ચપટી જેટલા આપણે કુકિંગ સોડા એડ કરીશું. તો કુકિંગ સોડાની જગ્યાએ તમે ઇનો એડ કરવો હોય તો પણ કરી શકો છો. અને હવે 2 ચમચી જેટલું પાણી રેડી આપણે સોડાને એક્ટિવ થવા માટે મિક્સ કરી લઈશું અને તેને બરાબર ફેટી લઈશું. તો આ બેટર આપણું હવે તૈયાર થઈ ગયું છે. તો આપણે જઈએ ગેસ તરફ. તો આજનો આ નાસ્તો આપણે નાના નાના પીસમાં રેડી કરવાના છે. તો એના માટે આપણે તડકા પેન એટલે કે વઘાર્યું મૂકી દઈશું અને એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. એમાં થોડી રઈ, થોડું જીરું અને થોડા સફેદ તલ એડ કરી લઈશું. આ બધી વસ્તુને આપણે ફૂટવા નથી દેવાની, બસ ગરમ તેલમાં ધીમા તાપે મૂકી દઈશું અને તરત જ આપણે તૈયાર કરેલું બેટરમાંથી 1 ચમચો બેટર એમાં મૂકી દઈશું અને એને આ રીતે ફેલાવી લઈશું. હવે એને ઢાંકી 1 થી 1.5 મિનિટ માટે ચડવા દઈશું. થોડીવાર પછી એને પલટાવી લઈશું. મેં આને પલટાવવામાં સહેજ ઉતાવળ કરી છે જેથી કરી એ અહીંયા ચોંટ્યું, બાકી એનું ઉપરનું લેયર ડ્રાય થઈ જાય પછી જ એને પલટાવું. અને એની બીજી સાઈડે પણ એકદમ ક્રિસ્પી કરી લેવું. તો આ રીતે એને બંને સાઈડેથી સરસ ક્રિસ્પી ચડવી લેવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો એનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. તો આ પીસ આપણો રેડી થઈ ગયો છે. તો એવી જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું. તો સેમ પ્રોસેસથી 1 થી 1.5 ચમચો જેટલું બેટર આપણે મૂકીશું અને એને ઢાંકી અને ફરીથી ચડવી લઈશું. તો આ આપણો સવારનો ફટાફટ બની જાય એવો નાસ્તો રેડી છે, જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને સવારના નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે. આ નાસ્તો ખાવામાં ચટપટો, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે.
ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.